પાટણ જિલ્લામાં ગતરોજ 104 નવા કેસો કોરોના પોઝિટિવના નોંધાતા તેની સામે 118 જેટલા કોરોના દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું અને વધુમાં તેઓએ એપોલો ગ્રીન સોસાયટીમાં પોઝિટિવ દર્દીઓ બહાર ફરતા હોવાની ફરિયાદ મળતા આરોગ્ય અધિકારીને તપાસમાં મોકલતા સોસાયટીના 17 એપ્રિલે પોઝિટિવ આવેલ ચૌધરી રોહિત અને તેમના પત્ની સ્વાતિ ચૌધરી બંને હોમ ક્વોરન્ટાઇન કરેલા હતા છતાં ઘરેથી બહાર નીકળી પોતાના ગામમાં બ્રાહ્મણવાડા ખાતે ગયા હોવાનું બહાર આવતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં બંનેને કેર સેન્ટરમાં દાખલ કરી સ્વસ્થ થયા બાદ કાર્યવાહી કરવામાં આવવાનું જણાવ્યું હતું કાલે અમારા દ્વારા અપોલો ગ્રીન સોસાયટીમાં વિઝિટ કરવામાં આવી હતી અને જ્યારે ત્યાંના પોલીસ સ્ટાફ સાથે અમારું ઇન્ટરેક્શન થયું ત્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું કે અમુક પોઝિટિવ દર્દીઓ જે છે એ કન્ટેનમેન્ટ ઝોન છોડીને પોતાના વતનમાં કે કામમાં જઈ રહ્યા છે આજે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા આકસ્મિક આ જે સોસાયટી છે એની મુલાકાત લેવામાં આવી અને ત્યાં એમના દ્વારા ખરેખર જોવામાં આવ્યું કે એ લોકો બંને પોઝિટિવ હતા જેમનું 17/4/2021ના રોજ ધારપુરમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું અને એ લોકો એમના ઘર છોડીને વતનમાં જતા રહ્યા છે તો આના આધારે તાલુકા હેલ્થ ઓફિસરશ્રીએ એક પોલીસ કમ્પ્લેન્ટ આપી જેના આધારે પોલીસ દ્વારા FIR રજીસ્ટર કરવામાં આવી છે આ લોકો વિરુદ્ધ હાલ તપાસ ચાલુ છે અને જ્યારે આ લોકોની ધરપકડ થશે તો એમને કોવિડ કેર સેન્ટરમાં મૂકવામાં આવશે અને જ્યારે એ લોકો કોવિડથી રિકવર થઈ જશે ત્યારે એમના વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ કન્ટેનમેન્ટ ઝોન અથવા તો એરિયા કેટલા છે અને કેટલા અફેક્ટેડ ઘર છે પાટણમાં કુલ 39 કન્ટેનમેન્ટ ઝોન છે અને જે કુટુંબોની સંખ્યા છે એ 2800 છે 2800માં અગર આપણે 5 દરેક કુટુંબમાં સભ્યોને ગણીએ તો કુલ 14000 જેવા લોકો કન્ટેનમેન્ટ પાટણમાં આપણે પોઝિટિવિટી રેટની ચર્ચા કરીએ તો વોર્ડ નંબર 5માં પોઝિટિવિટી રેટ કરીબ 16% આજુબાજુ છે અને વોર્ડ નંબર 11માં કરીબ 10-11ના વચ્ચે પોઝિટિવિટી રેટ આવે છે આ બંને વોર્ડ જે છે અંબાજી નેવ્યુના બે ભાગો છે એક રોડના બંને આજુબાજુ આવે છે અમારો ઉદ્દેશ્ય આ છે કે કન્ટેનમેન્ટ ઝોન અને પોઝિટિવિટી રેટ વચ્ચે સંબંધ જોવા મળે આ કારણે જે વોર્ડ નંબર 5 છે એમાં મેક્સિમમ કન્ટેનમેન્ટ ઝોન છે અને વોર્ડ નંબર 11માં આ ઉપરાંત સૌથી વધારે કન્ટેનમેન્ટ